નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સના જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ પ્રથમ પશુ યુદ્ધ સ્મારક ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો આ યુદ્ધ સ્મારક સ્થાપિત કરવામાં આવનાર છે મેરઠમાં ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન બે ભારતનું પ્રથમ વેસ્ટ ક્લિનિક ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું તો આ ઈ વેસ્ટ ક્લિનિક સ્થાપિત કરવામાં આવ્યું છે ભોપાલમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ વર્લ્ડ બ્રેસ્ટ ફિટિંગ ટ્રેન્ડ ઇનિશિયેટિવમાં સત્તાણું દેશોના સર્વેક્ષણમાં સ્તનપાન દરમાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો તો તે દેશ છે શ્રીલંકા કે જે આ ઇનિશિયેટિવમાં પ્રથમ સ્થાને રહ્યો છે શ્રીલંકા પાટનગર છે જયવર્ધને કોટે અને કોલંબો રાષ્ટ્રપતિ છે ગોટાબાયા રાજપક્ષે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે ચલણ છે શ્રીલંકા રૂપી પ્રશ્ન ચાર છવ્વીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી વચ્ચે ભારત પર્વ બે હજાર વીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ આયોજન કરવામાં આવી રહ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન પાંચ કેનેરા બેંકના નવા એમ ડી અને સીઈઓ કોણ બન્યા છે તો તે બન્યા છે પ્રભાકર કેનેરા સ્થાપના બેંગલુરુમાં છે ચેરમેન ટી એન મનોહરન પ્રશ્ન છ ચુમ્માલીસમાં માં કોલકાતા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં થીમ કન્ટ્રી કઈ હતી તો થીમ કન્ટ્રી જતી રશિયા રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચલણ છે રશિયન રૂબલ પશ્ચિમ બંગાળ રાજધાની કોલકાતા મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનગઢ વિધાનસભાની બેઠકો બસો ચોરાણું લોકસભાની બેઠકો બેતાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત ગેલ ઇન્ડિયા લિમિટેડે આગલા પાંચ વર્ષો માટે કેટલા કરોડ રૂપિયા નિવેશ કરવાની જાહેરાત કરી તો ગેલ ઇન્ડિયા લિમિટેડે જાહેરાત કરી છે પિસ્તાળીસ હજાર કરોડ રૂપિયા નિવેશ કરવાની ગેલનું પૂરું નામ છે ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ સ્થાપના ઓગણીસો ચોર્યાસીમાં મુખ્ય મથક દિલ્હીમાં છે અને હાલમાં સીએમડી છે આશુતોષ કર્ણાટકા પ્રશ્ન આઠ હાલમાં જ વિશ્વ તીરંદાજી સંઘે કયા દેશ પર લાગેલા પ્રતિબંધો હટાવ્યા છે તો તે પ્રતિબંધો ભારત ઉપર જે હટાવી દીધા છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયા પ્રશ્ન નવ હાલમાં જ ડીએસીએ કેટલા કરોડ રૂપિયાના સ્વદેશી ઉપકરણો ખરીદવાની મંજૂરી આપી તો તે મંજૂરી આપી છે પાંચ હજાર એકસો કરોડ રૂપિયાના સ્વદેશી ઉપકરણો ખરીદવાની આ નિર્ણય ડીએ સી એ રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં લીધો છે કેન્દ્રીય રક્ષામંત્રી છે શ્રી રાજનાથ રાજનાથસિંહ પ્રશ્ન દસ હાલમાં જ કયા દેશે બર્થ ટુરિઝમ પર નવા પ્રતિબંધો લગાવ્યા તો તે છે અમેરિકા દેશ અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર પ્રશ્ન અગિયાર હાલમાં જ કઈ બોલિવૂડ અભિનેત્રીને દાવોસ ડબલ્યુ એફની પચાસમી બેઠકમાં ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું તો તે છે દીપિકા પાદુકોણ ડબલ્યુ એફ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સ્થાપના ઓગણીસો એકોતેરમાં મુખ્ય મથક જીનીવામાં છે અને કાર્યકારી ચેરમેન છે ક્લોસ સ્વાબ પ્રશ્ન બાર હાલમાં જ ક્યા દેશે ઓઝોનને નુકસાન પહોંચાડનાર હાઇડ્રોક્લો ફ્લોરો કાર્બનને ચરણબદ્ધ રીતે સમાપ્ત કરી તો તે દેશ છે ભારત દેશ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ વૈજ્ઞાનિકોએ કયા દેશમાં મચ્છરોમાં જોવા મળતા એક નવા વાયરસને એડા એડા વાયરસ નામ આપ્યું તો આ વાયરસ મચ્છરોમાં જોવા મળે છે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા પાટનગર કેનબના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર પ્રશ્ન ચૌદ વૈશ્વિક ભ્રષ્ટાચાર ધારણા ઇન્ડેક્સ બે હજાર વીસમાં ભારતને કયું સ્થાન મળ્યું છે તો ભારતને આ ઇન્ડેક્સમાં મળ્યું છે એસીમું સ્થાન આ ઇન્ડેક્સમાં ડેનમાર્ક પ્રથમ સ્થાને છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદી અને ચરણ છે પ્રશ્ન ભારત માટે સૌથી ઝડપી સો વન ડે આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારા ત્રીજા નંબરના બોલર કોણ બન્યા તો તે છે કુલદીપ યાદવ ક્રિકેટની વાત છે તો આઈસીસીની વાત કરીએ તો તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈમાં છે અધ્યક્ષ છે શશાંક મનોહર અને સી છે મનુ સાહની થેન્કસ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેકળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ અને લોગો રહ્યો છે ત્યાં ટચ કરવાથી પણ તમે આગળનો વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ